નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2માં કલોલ વિષય ભણીશું. તેમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 6 પૂરતા હતા, તે પેજ નંબર આપણે 16 પૂરવાની શરૂઆત કરીએ. તો જો બાળકો, પેજ નંબર 16 ઉપર આપણને અહીંયા કીધું છે કે પ્રશ્ન નંબર 24, શિક્ષક બોલે અને તમે લખો. તો જુઓ, અહીંયા તમને ઘણા બધા શબ્દો આપ્યા છે, તેને વાંચવાના છે અને પછી લખવાના છે. તો જુઓ અહીંયા શું લખેલું છે, વૃક્ષ, દર્શન, ચર્ચ, આકૃતિ, પૃથ્વી, સૂર્ય, ફ્રાન્સ, પ્રાર્થના, કૃતિ, ધર્મ, વર્ગ, બ્રહ્માંડ. ત્યાર પછી છે નૃપ, ચર્ચા, દર્પણ, પ્રસંગ, સૃષ્ટિ, તર્ક, ક્રિયા, ક્રમ અને મૃગેશ. તો જુઓ બાળકો, અહીંયા આ બધા જ શબ્દો આપણે વાંચ્યા અને તમારે શું કરવાનું છે, અહીંયા સૂચના પ્રમાણે શિક્ષક બોલે અને તમે લખો. તો તમારે અહીંયા શિક્ષક બોલે એટલે કે આ બધા જ શબ્દો આજે આપણે આ વિડીયોમાં વાંચ્યા. તમારે બધાએ બાળકોએ રફ નોટમાં આ બધા જ શબ્દો એકવાર લખવાના છે. ત્યાર પછી અહીંયા શું કીધું છે, પ્રશ્ન નંબર 25, શું ખૂટે છે, ગીતમાંથી શોધીને લખો. તો જો બાળકો, અહીંયા શું કીધું છે આપણને, શું ખૂટે છે ગીતમાંથી શોધીને લખવાનું છે. તો જો અહીંયા લખેલું છે કે બરણીનો ખાવા ચાલ્યા ઉંદર 4. તો ઉંદરો 4 હતા, તે બરણીમાં શું ખાવા ચાલ્યા હતા, તો કે મુરબ્બો. તો અહીંયા આવશે મૂ ર, પછી બ અડધો અને બો, મુરબ્બો. ત્યાર પછી આવે છે માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. તો એના માટે જવાબમાં શું આવશે, તો કે બચ્ચા. બચ્ચા માટે થોડો ઘરે લઈ જઈએ તો ઠીક, એવું ગીતમાં કહે છે. ત્યાર પછી છે ત્રીજું, ઊંધે માથે પડ્યા જરીન મનમાં બીક. તો ઊંધે માથે ક્યાં પડ્યા હતા, તો કે બરણીમાં. તો અહીંયા આવશે બ ર ણી. ત્યાર પછી છે શેઠે આવી જાલી ખેંચી કાઢ્યા બહાર. તો શેઠે આવીને શું જાલીને બહાર કાઢ્યા, તો કે પૂંછડી. તો અહીંયા આવશે પૂ છ ડી. ત્યાર પછી છે બચ્ચા વળગી ચાટે મુરબ્બો રસદાર. તો બચ્ચા ક્યાં વળગીને રસદાર મુરબ્બો ચાટે છે, તો કે ડીલે. તો અહીંયા આવશે ડીલે. ત્યાર પછી જુઓ બાળકો, અહીંયા શું કીધું છે, પ્રશ્ન નંબર 26, જોઈને લખો. અહીંયા તમને વાક્ય આપ્યા છે, તેને જોઈને લખવાના છે. અહીંયા જે તમને આ ટુ લાઈન આપી છે તેમાં જોઈને સારા અક્ષરે લખવાના છે. તો પહેલું વાક્ય આપણે વાંચીએ, ગર્વને ગણપતિ ગમે. તો હવે અહીંયા આપણે લખીશું ગ વ, વ ઉપર રેફ, ગર્વને, પછી જગ્યા છોડીને લખીશું ગણપતિ, જગ્યા છોડીને લખવાનું ગમે, પૂર્ણ વિરામ. વાક્ય પૂરું થાય એટલે આવી જ રીતે બાળકો પૂર્ણ વિરામ કરવાનું ભૂલવાનું નહીં. તમને પરીક્ષામાં અને ટેસ્ટમાં પણ જો આવી રીતે જોઈ જોઈને લખવાના શબ્દ કે વાક્ય આપ્યા હોય, શબ્દ હોય તો તેમાં પૂર્ણ વિરામ ન આવે, પણ વાક્ય આપ્યા હોય તો તેમાં આવી રીતે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ કરેલું હોય તો તે ફરજિયાત કરવાનું. જો નહીં કરો તો તેના માર્ક્સ કપાઈ જશે. અને હસ્વયની દીર્ઘાની હોય તો હસ્વયની કરવાની, દીર્ઘયની નિશાની હોય તો દીર્ઘયની કરવાની, કાનો માત્ર કરવાના ભૂલવાના નહીં. જેવી રીતે તમને છાપેલું આપ્યું હોય તેવું જ સરસ અક્ષરે લખવાનું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે,
सॉरी बाळको, बीजू वाक्य छे प्रणवे पथारी पाथरी। तो हवे अहींया आपणे लखीशुं प्रणवे पथारी पाथरी पूर्ण विराम। त्यार पछी त्रीजू छे कृपाली काम करता कंटाळी। तो हवे अहींया आपणे लखीशुं कृपाली काम करता, जुओ बाळको अहींया ता ઉપર મીંડું છે તો તે પણ કરવાનું, કંટાળી કંટાળી પૂર્ણ વિરામ। અને શબ્દ શબ્દ વચ્ચે આવી રીતે જગ્યા છોડવાની ભૂલવાની નહીં। ત્યાર પછી ચોથું વાક્ય છે સૃજલ સીડી પરથી સડસડાટ સરક્યો। તો અહીંયા આપણે લખીશું સૃજલ સીડી પરથી સડસડાટ સરક્યો પૂર્ણ વિરામ। ત્યાર પછીનું પાંચમું વાક્ય છે વૃંદાએ વાંસળી વગાડી। તો હવે અહીંયા આપણે લખીશું વૃંદાએ વાંસળી વગાડી। ત્યાર પછીનું છઠ્ઠું વાક્ય છે પૂર્વાએ પેપર પર પ્રકાશ પાડ્યો। તો અહીંયા આપણે લખીશું પૂર્વાએ પેપર પર પ્રકાશ પાડ્યો પૂર્ણ વિરામ। ત્યાર પછીનું સાતમું વાક્ય પ્રેરણાએ પાણી પીધું। તો હવે અહીંયા આપણે લખીશું પ્રેરણાએ પાણી પીધું પૂર્ણ વિરામ। તો જો બાળકો અહીંયા આપણે પ્રશ્ન નંબર 26માં 1 થી 7 સુધીના વાક્યો આપ્યા હતા તે પૂરા કર્યા। હવે બાજુના પેજમાં પણ આવા બીજા 3 વાક્ય છે તે આપણે સારા અક્ષરે લખીશું। તો જો બાળકો અહીંયા પેજ નંબર 17 ઉપર આપ્યું છે પ્રશ્ન નંબર વાક્ય છે 8મું તર્પણ તાપમાં તપે છે। તો અહીંયા આપણે લખીએ તર્પણ તાપમાં તપે છે। ત્યાર પછીનું 9મું વાક્ય છે જાગૃતિએ જતીનને જમાડ્યો। હવે અહીંયા આપણે લખીએ જાગૃતિએ જતીનને જમાડ્યો પૂર્ણ વિરામ। ત્યાર પછીનું વાક્ય છે 10મું દર્દીએ દાંતની દવા લીધી। તો અહીંયા આપણે લખીએ દર્દીએ દાંતની દવા લીધી પૂર્ણ વિરામ। તો જો બાળકો અહીંયા આપણે પાઠ 6ઠો છે પર્વતનો મુરબ્બો તેનો પેજ નંબર 16 અને આ 17 કર્યું। ત્યાર પછી અહીંયા પેજ નંબર 17 ઉપર તમને પ્રવૃત્તિ આપી છે અને તેમાં કીધું છે પ્રશ્ન નંબર 1 દુકાનોના ચિત્રોને આધારે એ દુકાનોમાંથી શું શું મળે છે તે લખો। અહીંયા તમને અલગ અલગ દુકાનના ચિત્ર આપ્યા છે અને તે દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તે આપણે અહીંયા લખવાનું છે। હવે જુઓ અહીંયા શેનું ચિત્ર છે, તો કે દવાની દુકાન। શું છે? દવાની દુકાન। શું શું મળશે? તો કે દવાની દુકાનમાં શું શું મળે? તો કે દવાની ગોળી, પછી સિરપ,
त्यार पछी इंजेक्शन, त्यार पछी पाटा। आपने कई पण वाग्यू होय तो तेमा पाटो बांधो होय तो ते पाटा मळे ने। त्यार पछी विक्स, तेना पछी मूव। त्यार पछी जुओ बाळको, अहींया तमने बीजी एक दुकाननुं चित्र आप्युं छे। ते कई दुकाननुं छे? तो के शाकभाजीनी दुकान। तो शाकभाजीनी दुकानमां शुं मळे बाळको? तो के शाकभाजी। શું શું શાકભાજી મળે? તો કે રીંગણ, બટાકા, ફ્લાવર, કોબી, વટાણા, ટમેટા, આવા બધા અલગ અલગ શાકભાજી મળે છે। તો અહીંયા આપણે શાકભાજીમાં લખીશું ટામેટા, ફ્લાવર, ભીંડો, રીંગણ, કોબીજ, બટાકા। ત્યાર પછી અહીંયા નીચે છે સ્ટેશનરી સ્ટોર્સ। શું લખેલું છે? સ્ટેશનરી સ્ટોર્સ। તો સ્ટેશનરીની દુકાનમાં શું મળે? એટલે કે પેન્સિલ, રબર, નોટબુક, ચોપડી, પછી કલર બોક્સ, ફાઇલ, આવી બધી અલગ અલગ વસ્તુઓ સ્ટેશનરીની દુકાને મળે છે। તો જુઓ બાળકો, અહીંયા આપણે પેજ નંબર 16 અને 17 પૂરું કર્યું। હવે આપણે પેજ નંબર 18 જોઈએ। તો જુઓ બાળકો, પેજ નંબર 18 ઉપર કીધું છે પ્રશ્ન નંબર 2, નીચે જણાવેલા કામ કરવા માટે તમે ક્યાં જશો તે ચિત્ર પર રાઇટ કરો। હવે નીચે અહીંયા કામ તમને જણાવ્યું છે, તે કામ માટે તમારે કઈ જગ્યાએ જવું પડે તેના બોક્સમાં રાઇટની નિશાની, ખરાની નિશાની કરવાની છે। તો જુઓ અહીંયા પહેલું છે પૈસા જમા કરાવવા। હવે તમારી પાસે પૈસા હોય, તે પૈસા જમા કરાવવા હોય તો ક્યાં જવું પડે? બેંકમાં જવું પડે, દવાખાનામાં જવું પડે કે ગ્રામ પંચાયતમાં જવું પડે? તો પૈસા જમા કરાવવા હોય આપણે તો ક્યાં જવું પડે બાળકો? તો કે બેંકમાં। તો બેંકના બોક્સમાં આપણે કરીશું રાઇટ। ત્યાર પછી કીધું છે દવા લેવા। તો દવા લેવી હોય, આપણે બીમાર પડીએ અને દવાની જરૂર પડે તો દવા લેવા માટે ક્યાં જવું પડે? વિદ્યાલયમાં, એટલે કે સ્કૂલમાં, દવાખાનામાં કે બસ સ્ટેશન પર ક્યાં જવું પડે? તો કે દવા લેવી હોય તો દવાખાનામાં જવું પડે, તો દવાખાનાના બોક્સમાં આવશે રાઇટ। ત્યાર પછી કીધું છે હિંચકા ખાવા। તો હિંચકા ખાવા હોય તો ક્યાં જવાનું? બેંકમાં જવાનું, પોસ્ટ ઓફિસમાં જવાનું કે બગીચામાં જવાનું? તો હિંચકા ખાવા હોય બાળકો તો તમે ક્યાં જશો? પોસ્ટ ઓફિસમાં જશો? તો કે ના। બેંકમાં જશો? તો કે ના। તો ક્યાં જવાનું? તો કે બગીચામાં। તો બગીચાના ચિત્રના બોક્સમાં આપણે કરીશું રાઇટ। તો જો બાળકો, અહીંયા આપણે પ્રવૃત્તિ પૂરી કરી। હવે બાજુના પેજમાં જે આપણને ગીત આપ્યું છે હવે તે ગાશું। તો જો બાળકો, અહીંયા શું કીધું છે? ગાય એનું ગીત, બિલાડીનું બચ્ચું, બિલાડીના બચ્ચાનું અહીંયા ગીત આપ્યું છે, હવે તે આપણે ગાઈએ। બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, બસ રિક્ષામાં ચક્કર આવે, ચાલતું ચાલતું જાય, રસ્તા ઉપર ડાબે ચાલે, હળવે હળવે જાય, ચહેરા ઉપર હિંમત રાખે પણ મનમાં ગભરાય, કૂતરા ભાઈ તો ટ્રાફિક પોલીસ દૂરથી સમજી જાય, સીટી મારી હાથ બતાવે ટ્રાફિક અટકી જાય, આભાર કૂતરા ભાઈનો માની બચ્ચું આગળ જાય, મેળે પહોંચ્યું મેળામાં તો ભીડ ગજબની થાય, ચકડોળ ઊંચું નીચું ફરતું વાદળ સુધી જાય, નાની એવી રેલગાડી જોઈ બચ્ચું બહુ હરખાય, મદારીની મજા આવી જાદુની નવાય,
સાંજ પડી ગઈ, હવે બચ્ચો પાછું ઘરે જાય. જુઓ અહીંયા શું કહે છે, બિલાડીનું બચ્ચું છે તેને મેળામાં ફરવા માટે જવું છે. ક્યાં જવું છે? બિલાડીના નાના બચ્ચાને મેળામાં જવું છે. અને તે બસમાં અથવા રિક્ષામાં બેસે તો એને ચક્કર આવે એટલે તે ચાલીને જાય છે. ચાલીને જાય એટલે રસ્તા ઉપર ડાબી બાજુ ચાલે. ક્યાં ચાલે? રસ્તા ઉપર ડાબી બાજુ હળવે હળવે ચાલે છે. અને ચહેરા ઉપર હિંમત રાખે છે એટલે ખૂબ જ હિંમત રાખીને ડર્યા વગર તે મનમાં ગભરાતું ગભરાતું જાય છે. ચહેરા ઉપર હિંમત છે પણ મનમાં તો અંદરથી તે ગભરાય છે, બીક લાગે છે. ત્યાર પછી કૂતરાભાઈ કેવા છે? તો કે ટ્રાફિક પોલીસ. કૂતરાભાઈ ટ્રાફિક પોલીસ બન્યા છે અને તે દૂરથી સમજી જાય છે કે બિલાડીના બચ્ચાને રસ્તો ક્રોસ કરવો છે. એટલે કૂતરાભાઈ ટ્રાફિક પોલીસવાળા હતા, તે સીટી મારીને હાથ ઊંચો કરીને ટ્રાફિક એટલે બધા વાહનોને ઊભા રાખી દે છે અને બધા વાહનો ઊભા રહી જાય છે એટલે બિલાડીનું બચ્ચું છે તે ખૂબ જ સરળતાથી રસ્તો પસાર કરી લે છે, રસ્તો ક્રોસ કરી લે છે. અને રસ્તો ક્રોસ કરીને તે કૂતરાભાઈ પાસે આવીને બિલાડીનું બચ્ચું તેનો આભાર માનીને આગળ જાય છે. આગળ જઈને તે મેળામાં પહોંચે છે. પણ મેળામાં તો ખૂબ જ ભીડ છે. શું છે? ખૂબ જ ભીડ, ટ્રાફિક છે. અને મેળામાં જે ચગડોળ હતું તે ઊંચું નીચું ફરે છે અને વાદળ સુધી જાય છે. ચગડોળમાં તમે બેસો, ઉપર જાય અને પછી તમે નીચે જુઓ તો કેટલી બીક લાગે, લાગે ને? એટલે ચગડોળ ખૂબ જ મોટું હોય છે અને ગોળ ગોળ ફરે ત્યારે એમ થાય કે તે વાદળ સુધી પહોંચી જશે. પછી નાની એવી રેલગાડી જોઈ બચ્ચું ખૂબ જ હરખાઈ જાય છે. મેળામાં નાની એવી રેલગાડી હતી તે જોઈને બચ્ચાને ખૂબ જ મજા આવે છે. પછી કહે છે કે મદારીની મજા આવી, જાદુની નવાઈ. મદારીનો ખેલ જોઈને મજા આવી અને જાદુની નવાઈ લાગી. અને આવું બધું મેળામાં ફરીને પછી સાંજ પડી ગઈ એટલે બચ્ચું પાછું ઘરે જાય છે. તો જુઓ બાળકો, અહીંયા આપણે કલોલની સ્વાધ્યાય પોથીમાં પાઠ 6 પૂરો કર્યો. તમારે પણ બાળકો આવી જ રીતે વિડીયો જોઈને કલોલની સ્વાધ્યાય પોથીમાં પાઠ 16 થી પેજ નંબર 16 થી 19 સુધી પૂરું કરવું. અને પેજ નંબર 16 ઉપર જે તમને પ્રશ્ન નંબર 26 આપ્યો છે, આપણે જે વાક્યો સારા અક્ષરે જોઈને લખ્યા તે 1 થી 10 વાક્ય તમારે રફ બુકમાં સારા અક્ષરે 2 વાર લખવાના છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.